ઘટનાઓને ક્રમમાં ગોઠવવાના ઉદાહરણ ભાગ 2। નમસ્તે બાળકો, અગાઉના વિડીયોમાં આપણે અલગ અલગ ઘટનાઓના ક્રમ સંબંધિત કેટલાક ઉદાહરણ જોયા। આ વિડીયોમાં કેટલીક બીજી ઘટનાઓના ક્રમ સંબંધિત ઉદાહરણ જોઈશું। છોટુ અને પિંકીના ઘરની પાસે એક ચકલીએ માળો બનાવ્યો છે। તે બંને દરરોજ તેને જોવે છે। આવો જોઈએ કે તે તેના વિશે શું વાત કરી રહ્યા છે। પિંકી, જો આજે આ ચકલીના માળામાં કેટલા ઈંડા છે? હા છોટુ, એ કેટલા વાલા લાગે છે। આ ચકલી કઈ રીતે પોતાના ઈંડાઓને સાફ કરી રહી છે અને પછી તેના પર બેસીને તેમનું સેવન કરી રહી છે। હા ચાલો છોટુ, આ ઈંડાઓને આપણે કાલે ફરીથી જોવા આવીશું। અત્યારે ઘરે જઈએ। પિંકી અને છોટુ દરરોજ તે ઈંડાઓને જોવા આવે છે। એક દિવસ તેમણે જોયું કે બધા ઈંડાઓમાંથી એક ઈંડું ફૂટી ગયું। જેવું ઈંડું ફૂટ્યું તેમાંથી એક બચ્ચું નીકળ્યું। તેની આંખો પણ ખુલી ન હતી, તે આરામથી ઊંઘેલું હતું। કેટલાક દિવસો પછી છોટુ અને પિંકી જ્યારે આવ્યા ત્યારે તેમણે જોયું કે તે બચ્ચાની આંખો ખુલી ગઈ છે અને તે ઊભું થવાનો પ્રયત્ન કરી રહ્યું છે। અને એક મહિના પછી છોટુ અને પિંકીએ જોયું કે તે બચ્ચું ઉડી રહ્યું હતું। એક દિવસ ઉડતા ઉડતા તે ખૂબ જ દૂર પહોંચી ગયું અને તેને એવું લાગ્યું કે તે ખોવાઈ ગયું છે। પરંતુ ત્યારે તેને પાછળ ફરીને જોયું તો મમ્મી તેની પાછળ જ હતી। મમ્મીને જોઈને તેનો ડર દૂર થઈ ગયો અને થોડીવાર પછી તે બંને પોતાના માળામાં પાછા આવી ગયા। છોટુ અને પિંકીને તે ચકલીને જોવામાં બહુ જ મજા આવે છે। બાળકો, તમને પણ મજા આવીને? જોયું તમે ચકલીના બચ્ચા કઈ રીતે મોટા થઈ ગયા? તો બાળકો, આજ માટે બસ આટલું જ। આ વિડીયોમાં આપણે અલગ અલગ ઘટનાઓના ક્રમ વિશે જાણ્યું। મને આશા છે કે તમે આ વિષય સારી રીતે સમજી ગયા હશો। આવજો બાળકો।